गरम कर राखी दीधेलो फ्रेंड आज लोट आप लीधेलो एन तन गनु पानी आप लेवानुं पानी मैं गरम करवा राखी दीधुं फ्रेंड सौथी पहेला आपणे स्वाद अनुसार आपणे अजवाइन नाखीशुं थोड़ू जीरु नाखीशुं स्वाद अनुसार आपणे मीठू नाखी दईशुं लीला मरचानी पेस्ट आपणे एड करीशुं तमे जेटलुं तीखुं गमतुं एटलुं तमे एड करी शको छो फ्रेंड एक चमची मैं पापड खा लीधो छे ए बी आपणे एड करी दईशुं चोखानो लोट एड करीशुं फ्रेंड थोड़ो थोड़ो करीने ने मिक्स करता जईशुं ताकि लम्स ना पड़े अने आपणे वेलण थी हलाईशुं फ्रेंड ताकि अंदर लम्स ना रहे आपणा लोट में तमे चाहो तो कोईनी मदद पण लई शको छो आमां तो चलो आपणे एने नीचे लईने एने सारी रीते आपणे हलाई दईशुं हवे आपणे सारी रीते हलाई दईशुं एक वार ने आ काम आपणे गरम गरम ज करवानुं एक नीचे सुधी आप वेलण पहोंचवू जोईए फ्रेंड कूकर में मैं पानी गरम करवा माटे मूकी दीधुं छे फ्रेंड आपणे आ स्टेनर मूकी दईशुं ने पानी ने आपणे उकळवा देवानुं छे फ्रेंड एने आपणे ढाकी दईशुं फ्रेंड आ मैं सिंक तेल लीधुं छे एने आपणे सिंक वाला हाथ कर लेवाना एने आपणे गोळा बनावी दईशुं आपणे हजु लोटने स्टीम करवा मूकवानो छे फ्रेंड जल्दी બફાઈ જાય એના માટે આ ટ્રિક છે ફ્રેન્ડ વચ્ચે આમ કાણું કરી દેવાનું તો જલ્દી લોટ બફાઈ જાય એ રીતે આપણે બધા ગોળાને રેડી કરી દઈશું આ પાણી આપણે ચેક કરી લઈએ સ્ટેનર ઉપર આપણે તેલ ગ્રીસ કરી દઈશું લોટ નીચે ચોંટી ના જાય એના માટે આપણે આ ગ્રીસ કરવું જરૂરી છે ફ્રેન્ડ એમાં આપણે આ પાપડીનો લોટ સ્ટીમ કરવા માટે મૂકી દઈશું लीलो लसन लीधेलो एक वाटकी भरीने कापीने एड कर दईशुं हवे आपणे आ बीजा फ्लेवर नी बनाई रह्या छे पहेली बनाई हती आपणे प्लेन बनाई छे ने हवे आपणे लीला लसन नो फ्लेवर आपीशुं पण जेनी पासे लीलो लसन ना होय शके शुं करे એ લોકો સુકો લસણની પેસ્ટ પણ એડ કરી શકે છે તો એનાથી ટેસ્ટ એવો જ આવશે થોડો ટેસ્ટમાં ફરક પડશે ફ્રેન્ડ પણ એટલો બી નહીં પડે ફ્લેવર તો એ સેમ જ રહેશે લસણની પણ ફ્રેશ લસણની વાત જ કે અલગ છે ઓકે થેન્ક યુ અને આપણે સાલથી મિક્સ કરી દઈશું તો તમને આવો આઈડિયા કેસે આવે કે મેં લસણવાળી પાપડી બનાવું આ લસણનો આઈડિયા મને મારી દાદીએ આપેલો હતો એ તમારા જોડે મેં શેર કરું છું આ રેસીપી બહુ સરસ લાગે છે ખાવામાં થોડું તેલ લઈશું હાથ પર हाथ आप तेल वाला कर दीसू ने पाछा आप गोड़ा बनाई दीसू आप मीडियम ज बनावाना फ्रेंड तो जल्दी बफाई जाए आप लोट आवा आप लोट ने चेक कर लिए 15 मिनट पछी आप लोट स्टीम थी गये फ्रेंड आ मैं चोखा ने ठेली लीधी है तमे जोई शको छो मैंने कट कर लीधी है तमा पासे आ ठेली ना होय तो तमे थाळी में भी तमे ग्लास की मदद थी तमे लोट ने मसरी शको छो फ्रेंड ठेली पर आपणे तेल लगाई दीधुं थोड़ुं नया स्टीम लोट आपणे नाखी दईशुं तो आपणे एने मसळता फावे आ स्टेनर मूकीशुं पाछुं आपणे અને જે આપણે લસણ વાળો આપણે રેડી કરીને રાખેલો લસણ વાળો લોટ એ આપણે મૂકી દઈશું એને ભી આપણે 12-15 મિનિટ માટે થવા દઈએ ફ્રેન્ડ આ લોટને આપણે આ પોલિથીનના મદદથી આપણે મસળી લેવાનો છે ફ્રેન્ડ આવી રીતના અને આ કામ તમે ફટાફટ ભી કરી શકો છો એકલા હોય તો ભી એને આપણે આમ એક સાથે કરતા જવાનું આવું
અને મસરતા જવાનો ફ્રેન્ડ આ બહુ ઈઝી પ્રોસીજર છે તમે જરૂર ટ્રાય કરજો થાળી વાળી ટેકનિક મને થોડી હાર્ડ લાગે છે મને આ ટેકનિક ઈઝી લાગે છે તમે બી જરૂર એકવાર ટ્રાય કરજો અને કમસે કમ આપણે 5-7 મિનિટ સુધી આપણે આવી રીતના મસળીશું કરે આ લોટ આપણો સારી રીતે મસળાઈ ગયો છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કેટલો સ્મૂથ થઈ ગયો આપણે તેલવાળા હાથ કરી લઈશું અને આપણે ગુલ્લા બનાવી લઈશું ફ્રેન્ડ તમને કેટલી નાની મોટી પાપડી જોઈએ છે એ પ્રમાણે તમે ગુલ્લા બનાવી શકો છો ફ્રેન્ડ આવી રીતના આપણે ફ્રેન્ડ બધા ગોળા બનાવી દઈશું મેં પોલિથિન લીધી છે ફ્રેન્ડ એની પર આપણે તેલ લગાવી દઈશું दबाई दीशु थोड़ू आप चेक कर दी ते जो सको कि आप पापड़ी रेडी है अपने कॉटन वाला कपड़ा पर आप नाखी दीशु તમારા પાસે પાપડી મશીન ના હોય તો તમારે આવી પાટલી લઈ લેવાની એની પર આપણે આ પોલિથિન મૂકી દઈશું એની પર પાછું થોડું તેલ લગાવી દઈશું ગુલ્લો મૂકી દીધો છે મેં તો તમારે હાથથી પ્રેસ કરવાની તો લોટ આપણો ગરમ જ છે એટલે ફટાફટ થઈ જશે ફ્રેન્ડ આ કામ આ તમારે હાથથી આમ ચલાવી દેવાનું તમે જેટલી પતલી જોઈએ છે તમે જેટલી જાડી રાખવી છે એ પ્રમાણે તમે રાખી શકો છો ફ્રેન્ડ તમે જોઈ શકો છો મેં હાથથી કરી રહી છું તમે ચાહો તો વેલણ પણ તમે લઈ શકો છો તો મને હાથથી કરવું ઈઝી પડે છે એટલે મને વેલણની જરૂર નથી એટલે મેં હાથથી કરી દઉં છું તમે ચાહો તો વેલણ પણ લઈ શકો છો જો હાથથી બી રેડી થઈ જાય છે આપણે પાપડી કેટલી સરસ થઈ ગઈ છે હાથથી અને હવે આપણે નીચે નાખી દઈશું હવે આવી રીતે આપણે બીજી બી પાપડી આપણે રેડી કરી દઈશું ફ્રેન્ડ આપણો આ લસણવાળો લોટ મસળી લઈશું ફ્રેન્ડ આપણે સ્ટીમ થઈ ગયો છે આપણો લસણવાળો લોટ અને બી આપણે 5-7 મિનિટ સુધી મસળી લઈશું ફ્રેન્ડ આવી રીતના અને એક સાથે કરતા જવાનું આમ અને મસળતા જવાનું આ લોટને મેં મસળીને એના ગુલ્લા બનાવી દીધા છે ફ્રેન્ડ હવે આપણે એને બનાવી દઈશું એને આપણે આમ પ્રેસ કરીશું હાથથી કરીશું ફ્રેન્ડ આપણે હાથથી આમ પ્રેસ કરવાનો ફ્રેન્ડ તો મસ્ત સરસ ગોલ બની જશે લોટ ગરમ છે એટલે બનતા વાની લાગતી વેલણની બી જરૂર નહીં પડતી મને તો તમે જાતે આ કરશો તો તમને ખબર પડશે કે વેલણની બી જરૂર નહીં પડતી આમાં તો જો આપણે આ પાપડી રેડી છે ફ્રેન્ડ એને આપણે આ ચાદર પર નાખી દઈશું આ કે વા પાપડી કેટલો વખત ચાલે એને તમે 2-3 દિવસ સુધી તાપમાં તાપ ખોળી દેવાનો અને પછી તમે આખું વરસ તમે એને સ્ટોર કરીને મૂકી શકો ને તમે જેટલે જરૂર હોય એટલે તમે તળીને બી ખાઈ શકાય ને શેકીને પણ ખાઈ શકાય આ પાપડીને આપણે એક પ્લેટમાં લઈ લઈશું ફ્રેન્ડ હવે એને આપણે તાપમાં સુકવવાની છે એટલે આપણે એને પ્લેટમાં લઈ લઈશું આ પાપડીને આપણે તાપમાં સુકવી દઈશું અમે જાઓ તો ટેરેસ પર બી તમે સૂકવી શકો છો અમે જ્યાં રહીએ છીએ ત્યાં ટેરેસ નથી એટલે અમે ટેબલ મોટું મૂકી દીધું છે ફ્રેન્ડ આપણે આવી રીતે બધી પાપડી આપણે સૂકવી દઈશું દર 2-3 કલાક પછી આપણે એને પલટી દેવાની છે પાપડીને આમ આવી રીતે 2-3 દિવસ સુધી આપણે તાપ ખવડાવીશું 3 દિવસ પછી આપણી પાપડી સુકાઈને રેડી છે ફ્રેન્ડ એક સાદી પાપડી આપણી અને આ લસણિયાવાળી પાપડી આપણી તો ચાલો તમે એને તળીને પણ બતાવું આપણે પાપડી નાખી દઈશું ફ્રેન્ડ એક એક કરીને આપણે પાપડી ફ્રાય કરી લઈશું આમ પ્રેસ કરતા જવાનું અને ફ્રાય કરતા જવાનું તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી પાપડી ફૂલીને મોટી થઈ ગઈ છે વાવ ને પલટાઈ દેવાની તરત જ એને આપણે કાઢી લઈશું આપણી પાપડી ફ્રાય થઈ ગઈ છે ફ્રેન્ડ આ લસણ વાળી પાપડી આપણે ફ્રાય કરી લઈશું
આવીતી ભી સરસ ફૂલીને મોટી થઈ ગઈ છે ફ્રેન્ડ. આ પાપડીમાં હસબન્ડને બહુ ભાવે છે ફ્રેન્ડ, દસણવાળી પાપડી. તમે ભી જરૂર એકવાર ટ્રાય કરજો. હું તમને પાપડી તોડીને પણ બતાવો ફ્રેન્ડ કે કેટલી ક્રિસ્પી બની છે, તમે જોઈ શકો છો એનો અવાજ. તો ફ્રેન્ડ તમને આ મારો વિડીયો ગમ્યો હોય, મારી મહેનત ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ.